नेक्स्ट क्वेश्चन, हाइड्रोलिसिस ने आधार नीचेना माथी कयो क्लोराइड सौथी ओछो सक्रिय छे? आनी ऊपर ध्यान देवानो याद छे ने, बाजनी नजर होवी जरूरी छे प्रश्न नी अंदर कोई पण जवाब मेळवो होय। हवे ऑर्गेनिक केमिस्ट्री नी वात छे, तो ऑर्गेनिक केमिस्ट्री में मैं कीधु तू के तमारा प्रश्न माथी तमने आइडिया मळी जशे तमारे कई बाजू जवानुं छे। વાત કરીએ કે સૌથી ઓછો સક્રિય, ઓછો સક્રિય કોને કહેવાય? ઉતાવળા ન થતા હોય ને શું કહેવાય? ઓછો સક્રિય કહેવાય ને। તો આમાં ગોતો કયો ક્લોરીન ઉતાવળો નથી, હવે તમને કહેશે નહીં કોઈ, તમારે જોવું પડશે। અહીંયા ઓપ્શન નંબર એ જે છે એ થઈ ગયું તમારી માટે CH3Cl, ઓપ્શન નંબર બી જે છે તમારી માટે છે CH3CH2Cl, ઓપ્શન નંબર સી જે છે એ છે તમારી માટે ત્રણ, એની સાથે જોડાયેલા છે કોણ? મિથાઇલ સમૂહ CH3 CH3 CH3, અને એક જોડાયેલો છે ક્લોરિન। ઓકે ચાલો હવે ડી જોઈ લઈએ કે ડી જે તમને આપવામાં આવ્યો છે, ડી જે તમને આપ્યો છે શું આપ્યો છે? CH2 ડબલ બન CHCl, વિનાઇલ ક્લોરાઇડ છે। હવે આમાં સૌથી ઓછો સક્રિય હોય મતલબ કે જે નીકળી શકતો નથી, એને નીકળવું જ નથી, ત્યાં સ્ટેબલ છે। તો આમાં કોણ વધુ સ્ટેબલ છે? યાદ કરો ડબલ બંધ વાળો ભાગ, તો આ વધુ સ્ટેબલ છે, માટે આ ક્લોરિન તમારો ઓછો સક્રિય છે, સૌથી ઓછો સક્રિય। તો તમને સૌથી ઓછો સક્રિય પૂછ્યો છે, માટે જવાબ તમારો શું બનવાનો છે? તો કે જવાબ બનવાનો છે ડી, જવાબ બનશે ડી। ક્લિયર?